નમસ્કાર મિત્રો, હું દિનેશ ખાંડલા, શ્રી એમપીસા કોમર્સ કોલેજ, સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્રનો કોચ, ટ્રેનર અને ટીચર. ઘડિયાળની રજનીની અંદર આપણે ઘડિયાળની ભણવાની શરૂઆત કરેલી છે. આ એનો બીજો ભાગ છે. પહેલો ભાગ જોઈને પછી આ બીજો ભાગનો અભ્યાસ કરશો તો ઝડપથી સમજાઈ જશે. તેમ છતાં પહેલા ભાગનું કેટલુંક રિવિઝન કરીને આપણે આગળ વધીએ. પહેલા ભાગની અંદર આપણે વાત કરેલી કે મિનિટ કાંટો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કરે છે. તો મિનિટ કાંટો સમજો કે અહીંયા છે અને એક કલાકનો સમયગાળો છે, તો એક કલાકમાં એને આખું ચક્કર પૂરું કરવું પડે છે. એ આખું ચક્કર પૂરું કરે એટલે 360 ડિગ્રીનું અંતર કાપે છે. તો આપણે વાત કરેલી એક કલાકમાં 360 ડિગ્રીનું અંતર કાપે છે. તો 60 મિનિટમાં કેટલું અંતર કાપે? તો એક કલાકની 60 મિનિટ હોય, 60 મિનિટમાં પણ 360 ડિગ્રીનું જ અંતર કાપશે. તો 1 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો 360 ભાગ્યા તમે 60 કરશો એટલે આપણને જવાબ મળશે 6 ડિગ્રી. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રીનું અંતર કાપે છે. મિત્રો, તો 5 મિનિટમાં કેટલું અંતર કાપે મિનિટ કાંટો? તો 5 મિનિટમાં 6 × 5 = 30 ડિગ્રી અંતર કાપશે. આ વાત કર્યા પછી અગત્યની વાત આપણે કલાક કાંટાની કરી લઈએ. કલાક કાંટાને 360 ડિગ્રી એટલે અહીંયાથી લઈને ફરીથી અહીંયા સુધી આવવું છે. 360 ડિગ્રીનું અંતર કાપવું છે તો એને કેટલો સમય લાગશે? મિત્રો, 12 કલાકનો સમય લાગશે. 12 ઉપરથી ફરીથી એ 12 ઉપર આવે એટલે 12 કલાક થઈ જાય. તો કલાક કાંટાને 360 ડિગ્રી અંતર કાપતા 12 કલાક થાય છે. તો મિત્રો, અહીંયા પાછો પ્રશ્ન છે કે 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આ 360 ભાગ્યા 12 કરો એટલે જવાબ આવશે 1 કલાકમાં કેટલું અંતર કાપશે. 360 ભાગ્યા 12 કરીએ એટલે 30 ડિગ્રી. તો 1 કલાકમાં 30 ડિગ્રીનું અંતર કાપે છે. તો 60 મિનિટમાં કેટલું અંતર કાપશે કલાક કાંટો? 60 મિનિટમાં પણ 30 ડિગ્રી જ કાપશે, કેમ કે 1 કલાકની 60 મિનિટ થાય છે. તો મિત્રો, હવે અગત્યની વાત છે કે કલાક કાંટો 1 મિનિટમાં કેટલું અંતર કાપશે. 1 મિનિટમાં કલાક કાંટો 30 ભાગ્યા 60 કરો એટલે જવાબ આવશે 1/3, એટલે કે 1/2 ડિગ્રી અંતર કાપશે કલાક કાંટો. આટલું સમજી લીધા પછી આગળના કોન્સેપ્ટ આપણે ભણવાના છે. અને આપણો આગળનો કોન્સેપ્ટ છે કે બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો થશે. તો મિત્રો, જોઈએ આપણે પહેલી રીત છે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો શોધવો. તો એમાં પહેલો એક દાખલો લઈએ આપણે કે 3:45 નો સમય થાય ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલું અંતર હશે અથવા કેટલાનો ખૂણો હશે? તો મેં આ ઘડિયાળની અંદર અત્યારે 3:45 વગાડી દીધા છે અને આપણે આ અંતર શોધવું છે, આ ખૂણો શોધવો છે. તો અહીંયા 2 રીતે આ દાખલાને ગણી શકાય છે. પહેલી તો આપણે કોન્સેપ્ટની રીતે જોઈએ અને ત્યાર પછી આપણે ટૂંકી રીત પણ જોઈએ. કોન્સેપ્ટની રીતે આપણે વાત કરીએ તો આપણે આ મિનિટ કાંટાએ કેટલું અંતર કાપ્યું એ શોધી શકીએ છીએ. તો મિનિટ કાંટાએ કેટલું અંતર કાપ્યું છે એના આધારે શોધીશું આપણે. યસ, 1 મિનિટમાં મિનિટ કાંટો કેટલું અંતર કાપે છે? મિનિટ કાંટાની આપણે વાત કરીએ પહેલા જ મિનિટ કાંટાએ કાપેલું અંતર આ પહેલું આપણે શોધીએ. તો 45 મિનિટ સુધી મિનિટ કાંટો ચાલે છે. તો 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે મિનિટ કાંટો? તો કે 6 ડિગ્રી. તો 6 × 45 કરીએ, 6 × 5 = 30 + 3 = 3, 6 × 24 = 24 + 3 = 27, એટલે કે મિનિટ કાંટાએ અહીંયા અંતર કાપ્યું છે 270 ડિગ્રી. હવે આપણે જોઈએ કલાક કાંટાએ કેટલું અંતર કાપ્યું છે. તો કલાક કાંટાએ પહેલી વાત આપણે કરીએ તો કલાક કાંટાએ અંતર કાપ્યું છે 3 કલાક અને 45 મિનિટ. એટલે અહીંયા 2 ગણતરી કરવી પડશે કલાક કાંટા માટે. પહેલા આપણે હેડિંગ આપી દઈએ, કલાક કાંટાએ કાપેલું અંતર. કલાક કાંટાએ કેટલું અંતર કાપ્યું છે? 3 કલાક અને 45 મિનિટ. તો 3 કલાકની ગણતરી કરીએ તો કલાક કાંટો 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો હમણાં જ આપણે કોન્સેપ્ટ જોયો મિત્રો, કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રીનું અંતર કાપે છે. તો અહીંયા 3 × 30 = 90 ડિગ્રી. આ 3 કલાકનું અંતર, હજી 45 મિનિટનું બાકી. તો 45 મિનિટમાં કેટલું અંતર કાપશે? કલાક કાંટાની જ વાત છે તો કલાક કાંટો 1 મિનિટમાં 1/2 ડિગ્રી અંતર કાપે છે. તો 45 મિનિટમાં કેટલું કાપશે? તો 45 મિનિટમાં કાપશે 22.5. અને બંનેનું ટોટલ કરીએ આપણે
तो जवाब मळशे 2 અને અહીંયા 11 112.5 અહીંયા આપણને જવાબ મળ્યો મિનિટ કાંટાએ કેટલે ડિગ્રી અંતર કાપેલું છે તો મિનિટ કાંટાએ અંતર કાપેલું છે 270 ડિગ્રી અને કલાક કાંટાએ અહીંયાથી આ આપણે બેઝ લીધો છે આ બેઝિક કોન્સેપ્ટને આપણે ક્લિયર કરીએ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર 270 ડિગ્રી છે અને અહીંયાથી લઈને કલાક કાંટા સુધીનું અંતર જે છે કેટલું મળ્યું આપણને 112.5 આ જે અંતર છે એ છે 112.5 હવે આપણે કેટલું અંતર જોઈએ છે આપણે તો આટલું જ અંતર જોઈએ છે કે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો છે તો આ કુલ ખૂણામાંથી એટલે આ કુલ ખૂણો એટલે 270 ના ખૂણામાંથી આ 212 નો ખૂણો જો બાદ કરી નાખીએ તો આપણને આ અંતર મળી જાય કે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલું અંતર છે તો કરીએ આપણે બાદબાકી 270 માઈનસ 112.5 અને આપણને જવાબ મળશે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો છે અહીંયા 0 માંથી 5 જાય 5 અહીંયાથી લેશે તો ઊંધી છે 9 અને 10 7 છ છે છ માંથી એક જાય 5 અને 2 માંથી એક જાય 1 તો આ આપણો જવાબ છે મિત્રો કે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો કેટલો થશે 3 અને 45 નો સમય હશે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો થશે તો 157.5 નો ખૂણો થશે મિત્રો તો આ જે છે એ બેઝિક કોન્સેપ્ટ આપણે જે હમણાં ભણ્યા એના આધારે દાખલો ગણો એનાથી થોડીક ટૂંકી રીત કરીએ કેમ કે મેં એ તો મિત્રો ટૂંકી રીતે જોઈએ આ દાખલાને ટૂંકી રીતમાં સૌ પ્રથમ આપણે કલાક કાંટાએ કેટલું અંતર કાપ્યું છે એ જોઈ લેવાનું છે કલાક કાંટાએ કાપેલું અંતર સીધું 3 કલાકનું જ અંતર આપણે એને દર્શાવવાનું છે 3 કલાકમાં એ કેટલું અંતર કાપે છે તો કે 1 કલાકે 30 ડિગ્રી તો 3 કલાકે કેટલું તો કે 90 ડિગ્રી ત્યાર પછી મિનિટ કાંટો કેટલો વધુ ઝડપથી એના કરતા કેટલો વધુ ઝડપથી આગળ વધેલો છે તો એના માટે આપણી પાસે સૂત્ર હતું મિનિટ કાંટા માટે હું અહીંયા લખું છું કાંટાએ કાપેલું અંતર પણ કલાક કાંટા કરતા વધારે નું એટલે એને આપણે કહીશું રિલેટિવ સ્પીડ ના આધારે થશે 45 ગુણ્યા 11 ના છેદમાં 2 હવે આની ગણતરી કરીએ આપણે 45 ગુણ્યા 11 ના છેદમાં 2 એટલે આપણને જવાબ મળશે અહીંયા 22. અહીંયા 2 વડે ભાગીશ 45 ને તો 22.5 મળશે ને એના ગુણ્યા 11 કરવાના થશે તો 22.5 ગુણ્યા 11 કરીએ 11 5 55 નો 5 વધે 5 11 2 22 22 ને 5 27 27 નો 7 વધે 2 અને 11 2 22 22 ને 2 24 અને 1 પોઈન્ટ કાપી લઈએ એટલે અહીંયા આપણને જવાબ મળ્યો 247.5 આ મિનિટ કાંટાનો ખૂણો છે પણ સેના કરતા તો કે કલાક કાંટાથી આટલો વધુ આગળ નીકળી ગયેલો છે તો હવે આપણે જોઈએ કે આ મિનિટ કાંટાના આ ખૂણામાંથી કલાક કાંટાનો આ ખૂણો બાદ કરીએ એટલે આપણને સીધો જવાબ મળશે 247.5 માઇનસ 90 કરીએ 90 ડિગ્રી એટલે જવાબ આપણને મળશે 5 7 10 માંથી 1 જે 9 અહીંયા 5 અને અહીંયા 1 157.5 જે આપણે આના પહેલા પણ કોન્સેપ્ટના આધારે જ્યારે દાખલો ગણ્યો હતો ત્યારે આપણને આ જ જવાબ મળ્યો હતો અત્યારે પણ આ શોર્ટકટ રીતે પણ આ જ જવાબ મળેલો છે આ જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટના આધારે મિત્રો એક સૂત્ર પણ બને છે અને એ સૂત્ર જે છે એ જ સાચું શોર્ટકટની જ છે ખૂણો શોધવાનું સૂત્ર અને ખૂણો શોધવાનું સૂત્ર શું છે તો અહીંયા હું લખું છું ઇંગ્લિશમાં એને એંગલ અને એંગલ ઇઝ ઇક્વલ ટુ આ માનાંકમાં છે મિત્રો યાદ રાખજો માનાંકમાં 30 અંશ ગુણ્યા કલાક કલાક જે છે એની સાથે આનો ગુણાકાર થશે અને માઇનસ 11 ના છેદમાં 2 ગુણ્યા મિનિટ જો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દેશો તો આ સેમ આન્સર આવશે અહીંયા 30 ગુણ્યા
આપણી પાસે છે કલાક કેટલી કેટલી કલાક છે 3 કલાક તો 30 ગુણ્યા 3 કરશો એટલે અહીંયા જવાબ આવશે 90 અને 11 ના છેદમાં 2 ગુણ્યા મિનિટ મિનિટ કેટલી છે 45 તો 45 અહીંયા મૂકશો એટલે જવાબ આપણને મળશે અહીંયા 247.5 અને માનાંકમાં છે એટલે સમજી લ્યો કે જવાબ આવશે તમારે 90 માંથી 247.5 તમે બાદ કરો તો માનાંકમાં જવાબ છે -157.5 આવશે પણ માનાંક બહાર કાઢશો એટલે પાછો પ્લસ થઈ જશે અને બંને વચ્ચેનો ખૂણો તમને માત્ર એક સૂત્રના આધારે મળશે હું તમને આપું છું એક દાખલો એને ગણીને બતાવો બીજો દાખલો જોઈએ બીજો દાખલો છે 4 અને 10 એ મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલાનો ખૂણો હશે તો મેં અહીંયા ઘડિયાળ બનાવી છે 4 અને 10 વગાડ્યા છે આ ખૂણો આપણે જોઈએ છે કે આ કેટલાનો ખૂણો હશે તો આમ તમે જોવા જાવ ને તો આ અહીંયાથી તમે જુઓ તો અહીંયાથી લઈ અહીંયા સુધીનું આ બંને વચ્ચે 30 નો ખૂણો છે અહીંયા પણ 30 નો ખૂણો છે અને આ 4 થી થોડુંક આગળ ગયું છે એટલે 4 થી કેટલું આગળ ગયું છે એ ખબર નથી આપણે તો પરફેક્ટ માર્ક જોઈએ છે પણ 60 કરતા વધારે હશે આ તો નક્કી થઈ ગઈ વાત પણ હવે આપણે જોઈએ પરફેક્ટ જોઈએ છે માર્ક તો અહીંયા આ જ સૂત્રની અંદર આપણે મૂકી દઈએ કે 30 ગુણ્યા કલાક કલાક કેટલી છે 4 કલાક છે તો 30 ગુણ્યા 4 માનાંકમાં અને માઇનસ 11 ના છેદમાં 2 ગુણ્યા મિનિટ મિનિટ કેટલી છે તો કે 10 મિનિટ અને એના આધારે આપણને મળી જશે જવાબ તો કે 30 ચોકુ 120 માઇનસ અહીંયા છેદ ઉડાડીએ 5 અને 11 પંચુ 55 માનાંકમાં છે અને 120 માંથી 55 બાદ કરો એટલે જવાબ આવશે 65 આ જવાબ આપણને મળ્યો એંગલ ઇઝ ઇક્વલ ટુ 65 આ બંને વચ્ચે 65 નો ખૂણો છે તો હમણાં જ મેં તમને કીધું મિત્રો કે અહીંયાથી લઈને અહીંયા સુધીની ગણતરી કરો 10 થી લઈને 4 ની તો આપણને 60 નો ખૂણો છે એટલું તો ખબર પડી જાય પણ કેટલું આગળ ચાલેલો છે તો કે 5 ડિગ્રી વધારે ચાલેલો છે એટલે અહીંયા થયો 65 કલાક કાંટો થી 5 ડિગ્રી વધારે ચાલેલો છે અને એંગલ બંને કાંટા વચ્ચેનો એંગલ કેટલો મળશે 65 ડિગ્રી મિત્રો બે દાખલા આપું છું તમને આ બે દાખલાને તમારે ગણવાના છે અને કોમેન્ટ બોક્સની અંદર પણ એનો જવાબ લખવાનો છે તો બંને દાખલાને પહેલો દાખલો છે એમાં તમારો કે અહીંયા 5 અને 20 5 ને 20 કેટલાનો ખૂણો થશે બંને કાંટા વચ્ચે અને બીજો દાખલો છે તમારા માટે અને એ છે 8 અને 30 બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો હશે તો આ બંને દાખલા ગણીને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આજના ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળના ટોપિકને નવા વિડીયોમાં બનાવવાના છીએ અમારો આજનો વિડીયો તમને ગમ્યો છે તો આ વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો નીચે કોમેન્ટ બોક્સની અંદર પણ લખો કેવો લાગ્યો આપને વિડીયો બે પ્રશ્ન પૂછ્યા છે પ્રશ્નોના જવાબ પણ કોમેન્ટ બોક્સની અંદર લખો અને બે લાઈક પણ ખાસ દબાવી દો નવા વિડીયો અમે જે બનાવી રહ્યા છીએ એ વિડીયો પણ તમને મળતા રહે અને ખાસ મિત્રો તમારા જેવા ગુજરાતની અંદર ઘણા બધા મિત્રો છે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને પણ આ વિડીયોને પહોંચાડો અમે મહેનત કરી રહ્યા છીએ તો બધા માટે છે તો એમને શેર કરો આ વિડીયોને અને અમારો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ